તો હવે વાત કરીએ જે રીતે સામાન્ય જનતાની મોંઘવારીની માર પડી રહી છે. વાત કરવામાં આવી તો આ પહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી સામાન્ય જનતા હેરાન તો બની છે, અને હવે ફરી એક વખત શાકભાજીના ભાવ વધી જવાથી ગૃહિણીઓના બજેટ ઉપર ખૂબ જ ભારે અસર થઈ છે. જે રીતે વાત કરવામાં આવે મોંઘવારીની માર હાલ સામાન્ય લોકોને ખૂબ જ પડી રહી છે. ચોમાસામાં પણ શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ભાવમાં વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. કેવી છે શાક માર્કેટની ગૃહિણીઓની પ્રતિક્રિયા? હાલ જે રીતે વાત કરવામાં આવી ચોમાસું સારો વરસાદ છતાં આટલા ભાવ કેમ, સૌ કોઈ આશ્ચર્યચકિત છે. વાત કરીએ તો કોથમીરનો ભાવ કિલોનો રૂપિયા 400 ની પાર પહોંચી ગયો છે. કોથમીર એક સામાન્ય વસ્તુ છે અને જે દરેક શાકભાજીમાં પડતી હોય છે, અને આ તમામ જે બાબતો છે અને તેને ધ્યાનમાં રાખતા ચોમાસું છે છતાં પણ શાકભાજીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. અને હાલ તો ગૃહિણીઓ પ્રતિક્રિયા એ જ આપી રહ્યા છે કે ચોમાસો અને વરસાદ સારો હોવા છતાં પણ શાકભાજીના ભાવ કેમ વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારો કરીને સામાન્ય જનતા પહેલેથી ચાલાકીનો સામનો કરી રહી છે. ફરી એક વખત શાકભાજીના ભાવમાં પડકો નોંધાયો છે, જેના કારણે સૌ કોઈ હેરાન છે. આદુના ભાવ જોઈએ તો 45 હતાની નવો ભાવ 250 આવી ગયો છે. ટામેટાનો ભાવ જૂના 20, નવો ભાવ 60 રૂપિયા આવી ગયો છે. ધરખમ વધારો શાકભાજીના ભાવમાં થયો છે. દેશી મરચાનો ભાવ જૂના 20 અને નવો ભાવ 50 રૂપિયા કિલો આવી ગયો છે. મેથીનો જૂનો ભાવ રૂપિયા 30 હતો અને નવો ભાવ 240 આવી ગયો છે. એટલે કે કહી શકાય કેટલો ધરખમ વધારો શાકભાજીના ભાવમાં જોવા મળ્યો છે. ચોમાસામાં પણ શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે, જેના કારણે સૌ કોઈ આશ્ચર્યચકિત બની ગયા છે. ગૃહિણીઓ પ્રતિક્રિયા એ જ આપી રહ્યા છે કે ચોમાસું હોવા છતાં, સારો વરસાદ હોવા છતાં શાકભાજીના ભાવમાં વધારો કેમ. સૌથી વધારે જો ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડતી હોય છે. ગૃહિણીઓની જે થાળી હોય છે રોજની પીરસવાની, અને તે હવે ગાયબ થતી જોવા મળી રહી છે. કહી શકાય કે ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી વધારે અસર પહોંચી. જે રીતે રોજિંદી વસ્તુઓ છે શાકભાજીની, દેશી મરચા છે, ટામેટા છે, આદુ છે, કોથમીર છે, તમામની ભાવમાં ભારે એવો ભડાકો જોવા મળી રહ્યો છે. કહી શકાય કે ભારે માત્રામાં ડબલ ભાવ થઈને સામે આવ્યો છે. તો આજ બધી સમગ્ર માહિતી મેળવવી સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચુક્યા છે. વિશાલ, જે રીતે વાત કરવામાં આવે હાલ ગૃહિણીઓ આશ્ચર્યચકિત બની ગઈ છે એ બાબતને લઈને કે વરસાદ સારો હોવા છતાં પણ શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે, કયા કારણો સર? વિશાલ. ચોક્કસ હિના, જે રીતે શાકભાજીના ભાવમાં અચાનક જ વધારો થયો છે તેની પાછળ કારણભૂત છે વરસતો વરસાદ. કે સમગ્ર ગુજરાતની અંદર અને આસપાસના રાજ્યોમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહારમાં તકલીફ પડી રહી છે, અને એના લઈને જ ક્યાંક શાકભાજી બગડી રહી છે, ક્યાંક ખેતરોમાં ખેડૂતોના પાકમાં નુકસાન જઈ રહ્યું છે. અને તમામ બોજો છે તે જનતાના સિર પર અને આવી રહ્યો છે, અને ક્યાંક ને ક્યાંક જે ગરીબો છે તેની કમર તૂટી રહી છે. જે લીલોતરી લોકોની આંખોમાં ઠંડક કરતી હતી તે જ લીલોતરી આજે લોકોના ખિસ્સા સળગાવી રહી છે. તેની પાછળનું એક જ કારણ છે અત્યારનું હાલનું વાતાવરણ અને ચોમાસાની અસર. તમે જોઈ રહ્યા છો અત્યારે હાલમાં જે રીતે અહીં દેખાઈ રહ્યા છે શાક માર્કેટની અંદર મહિલાઓ ખરીદી કરવા આવી છે, અને ક્યાંક ને ક્યાંક જે શાકભાજીની જે અંદર વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક શાકભાજી એવા પણ છે કે જેમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, તો કેટલાક શાકભાજી એવા છે કે જેના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાસ કરીને જોવા મળે તો કોથમીર, આદુ, મરચા અને ટમેટા, આ તમામ જે વસ્તુ છે તે તમામના ભાવમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. એટલે ચોક્કસથી આ તમામને લઈને ક્યાંક ને ક્યાંક સીધી અસર મહિલાઓના રોજિંદા વપરાશમાં અથવા તો રોજિંદી જે સામગ્રી બનાવવાની હોય છે તેની અંદર થઈ રહી છે. આપણે કેટલીક મહિલાઓ સાથે વાત કરવાની કોશિશ કરીએ કે રોજિંદા જે અત્યારે હાલમાં ભાવ વધી રહ્યા છે શાકભાજીના, તેને લઈને તેમનું શું કહેવું છે. ખાસ કરીને વાત કરીએ કે અત્યારે હાલમાં જે રીતે મોંઘવારી વધી છે, અત્યારે ખાસ શાકભાજીના જે ભાવમાં વધારો થયો છે, કેટલું તકલીફ પડી છે? જે તમારી ખરીદી છે તેમાં કેટલી તકલીફ પડે છે, ખિસ્સા પર કેટલું ભારે પડે છે? બહુ જ તકલીફ પડે છે, કેમ કે સાધારણ માણસોને ઘર ચલાવવા ઇટ્સ ટુ હાર્ડ, કેમ કે છોકરાઓ હોય અને ઘર ચલાવવાનો એક જ માણસ હોય, એટલે એના પર જ બધું હોય અને આટલું મોંઘવારી હોય. સ્પેશિયલી તો કોથમરીને એ જે રોજની વપરાશ હોય એ તો આઈ ડોન્ટ નો 400 રૂપિયા કિલો એનો ભાવ થઈ ગયો છે, એટલે એ શું એક ચટણી ખાવી હોય તો બી વિચાર કરવો પડે છે કે ભાઈ કેવી રીતે બનાવશું આપણે. બેલેન્સ કરવા માટે
બેલેન્સ શું કરીએ હવે, ઓર્ગેનિક કાં તો ઓર્ગેનિક પાસે જાય, કાં ઘરે આપણે ચાલુ કરીએ ખેતી કરવાનું. થોડું થોડું કુંડામાં આવવાનું, ફુદીનો છે, કોથમરી છે, આપણે નાખી દઈએ તો એ ઇઝીલી ઘરે પણ થાય છે, પણ એ થોડું હાર્ડ પડે છે, આપણે જોઈએ એવું નથી મળતું એમાં આપણને. તમારું શું કહેવું છે, જે રીતે અત્યારે હાલમાં ભાવ વધારો થયો છે, શું કહેશો? ભાવ વધારો એટલો બધો માછા મૂકી દીધી છે કે આપણા ઘરની અંદર 500 ગ્રામ શાક જોતું હોય પણ તો 250 ગ્રામ શાકથી ચલાવવું પડે છે, કારણ કે 20 રૂપિયાનું 250 ગ્રામ શાક મળે છે. અને કોથમેરી લો, પછી આદુ લો, મરચા લો, મરચા 30 રૂપિયાના 100 ગ્રામ મળે છે. શું ખાવાનું, કઠોળ તો મોંઘું જ છે, પણ લીલી શાકભાજી અત્યારે ઋતુ પ્રમાણે ખાવાની હોય, ઘરના સભ્યોને કંઈ પણ ખવડાવવું હોય તો શું ખવડાવવું. આ સરકારે એટલી બધી મોંઘવારી વધારીને મૂકી દીધી છે કે હદ વગરની. ગૃહિણીઓને ટામેટા જેવી વસ્તુ લેવી હોય તો 20 ના 250, હવે શું ખાવાનું અમારે. ભાવ રોજે રોજે વધારતા જ જાય છે અને બનગા ફેંકતા જ જાય છે કે અમે આમ કરીએ પ્રજા માટે, અમે આમ કરીએ. શાકભાજી લેવા માટે બહેનો પાસે કેટલા રૂપિયા હોય, ઘરમાં એક જણ કમાવનાર હોય, ખાનારા 4-5 જણા હોય, તો મિનિમમ 500-700 ગ્રામ શાક જોઈએ તો 700 ગ્રામ શાકના સીધા 60 રૂપિયા થાય છે. 60 રૂપિયા રોજે ક્યાંથી ખર્ચે. દૂધ લેવા જાઓ તો દૂધને અત્યારે 25 રૂપિયા એક થેલીના થઈ ગયા. બે થેલી મિનિમમ જોઈએ તો એ અમૂલ શક્તિના 50 રૂપિયા બે થેલીના થાય, તો કેવી રીતે ઘર ચલાવવાનું. ઉપર જાઓ તો બી ભાજપ છે, એ લોકોને નીચેના કોઈ ગરીબ માણસો ની નથી પડી, એમને એમના રોટલા શીખવવાની પડી છે. અને જ્યારે જોવે ત્યારે કે અમે આમના માટે આમ કર્યું, અમે આમના માટે આમ કર્યું, બહેનો માટે કે અમે વિધવા બહેનો માટે કે આમ પૈસા આલશું, બાળકો માટે કે અમે આમ આલશું, કોઈ જગ્યાએ કોઈ અમલ નથી થતો. હરેક જગ્યાએ જાઓ પાછા જ આવો છો, ખાલી એમની જાહેરાત જ આવે છે. અને જાહેરાત છે ને આપણે જોઈને બધે જઈએ છીએ, ટકા કઈ પાછા આવીએ, કોઈ એક આનાનો બી આપણને નથી લાભ મળતો. તમારું શું કહેવું છે માસી, જે રીતે અત્યારે હાલમાં જેમ સમગ્ર આજે ભાવ વધારો થયો છે શાકભાજીમાં, કેટલી તકલીફ પડે છે રોજિંદા ભોજનની અંદર? તમારે જે ઈચ્છા ના હોય લીલોતરીના શાકભાજી હોય, ઘરના લોકો ઘરના વ્યક્તિ કહેતા હોય કે મારે આ શાક ખાવું છે, ત્યારે કેવી રીતે ખિસ્સામાં કેટલો કાપ મૂકો? એટલે આજની તારીખમાં એમ કહીએ કે જે કોથમીરનો કિલોનો ભાવ બતાવ્યો 400 રૂપિયા, એટલે આ જે છે મધ્યમ વર્ગને લોકોને તો પોસાય જ નહીં. હવે અમારા જેવાને સરકારે જે કંપનીમાં નોકરી કરતા હતા ત્યાંથી રિટાયર થયા, 3000 પેન્શન, હવે શાકભાજી ખાવાની, દૂધ લાવવાનો રોજનો ખર્ચો, એટલે પોસાય જ નહીં. કારણ કે લીંબુ જેવા ભાવ સામાન્ય છે કે ભાઈ ચલો બીમાર થઈ ગયા તો 130 રૂપિયા ભાવ બતાવ્યો છે, તે 130 એમાં સારી વસ્તુ તો મળે જ નહીં, એટલે પોસાય જ નહીં આજની. કે લીલું શાકભાજી શું, કઠોળમાં પણ એ રીતે જ ભાવ વધાર્યા, શાકભાજીમાં આટલા બધા ભાવ છે, એટલે મધ્યમ વર્ગના કે ગરીબ તે પોતે સારી શાકભાજી વ્યવસ્થિત લઈને ખરીદ ના શકે, એટલે એને જે ત્યાંથી ભાવ રજૂ કરે એટલે એના દિવસે દિવસે ભાવ વધારતા જાય, પણ એનો કોઈ ભાવમાં કોઈ બદલાવ તો આવતો જ નથી. પેટ્રોલમાં ભાવ વધારો કર્યો, ગેસમાં ભાવ વધારો, દરેક વસ્તુમાં જેમ સરકાર બદલાય ને એટલે આમ કે ભાઈ મોદી આવશે તો આ બધું સારું થશે, પણ અમને તો કોઈ સારું એ નથી કોઈમાં, એટલે કોઈ શાકભાજીમાં કે કોઈ કઠોળમાં કે અથવા કંઈ બહાર જવામાં. અત્યારે દરે રેલવેમાં જવું હોય ચલો કે ચલો અમારે જવું છે, ક્યાંય છોકરાઓને લઈને કંઈ સમાજના કામ માટે કંઈ હોય, રિશ્તેદાર દૂર રહેતા હોય તો જવું પડે, તો પણ અત્યારે એમાં પણ ભાવ વધારો થઈ ગયો, એટલે અત્યારે બાળકોને પણ ક્યાં લઈને જઈ શકીએ અમે. એટલે આ જે સરકાર છે દિવસે દિવસે જે ભાવ વધારતા જાય એમાં ઘટાડો તો કરવો જોઈએ. મહિલા માટે બધા કાયદા બનાવે છે, પણ નીચે આવતા તો કોઈ એનો કાયદાનો અમલ થતો જ નથી. આપ શું કહેશો, જ્યારે આપ જો વર્કિંગ વુમન હો અને આટલો ભાવ વધારો થયો હોય, કેવી રીતે બજેટને તમે મેનેજ કરો ઘરની અંદર, જો આટલો ભાવ વધારો થાય કે જેના ભાવ મેનેજ થાય જ નહીં, બજેટ કેવી રીતે મેનેજ થાય? ફ્રૂટ ખાઈએ તો વધારે સારું એમ થાય, કેમ કે શાકભાજીના ભાવ ફ્રૂટના સમાન થઈ ગયા છે, શાક વગર ક્યારેય ચાલે નહીં, નાના માણસોનું ધ્યાન રાખવું જોઈએ એમ છે અત્યારે. સરકારે બધા ભાવ ઘટાડવા જોઈએ, અત્યારે પેટ્રોલ નો એટલો ભાવ વધી ગયો છે, સોનામાં આટલો ઉછાળો આવ્યો છે, બધી રીતે ધ્યાન રાખવું જોઈએ, નાના માણસોનું ધ્યાન રાખવું જોઈએ. તો જોયું આપણે જે રીતે અત્યારે હાલમાં ભાવ વધારો થયો છે શાકભાજીની અંદર, જે રીતે ભાવમાં ભડકો થયો છે, ક્યાંક ને ક્યાંક સીધો બોજો જનતાની કમર પર પડ્યો છે અને કમર તૂટી છે. લાલ ટમેટા લાલ અંગારા જેવા લાગે છે, જ્યારે આદુ છે તે ક્યાંક ને ક્યાંક લોકોને
તીખું લગાડતું હોય તેવું લાગે છે. જે આદુથી લોકોને શરદી ખાંસી મળતી હતી તે આદુ આજે લોકોને ક્યાંક ને ક્યાંક પરેશાન કરતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ ભાવ વધારો જનતાને કેટલો પરેશાન કરે છે ને તેની કેટલી અસર થાય છે ને સરકાર આ બાબતે શું ધ્યાન આપે છે. મિકુ વિશ્વાસ જોડાયેલ રહે છે. તો આ બાજુ જોઈએ કે સુરતમાં પણ ગૃહિણીઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સુરતમાં પણ શાકભાજીના ભાવમાં એટલો જ ભડકો નોંધાય છે. સંવાદદાતા સંજય મહંત પાસે જઈશું. સંજય, જે રીતે વાત કરવામાં આવે મોંઘવારીની માર સામાન્ય જનતાની એટલી પડી રહી છે કે હાલ હવે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. શાકભાજીના ભાવમાં એકાએક ભડકો થયો છે. સંજય. ચોક્કસ મોંઘવારીની વાત કરીએ તો મોંઘવારી આજે સામાન્ય વ્યક્તિ માટે દુઃસ્વપ્ન સમાન બની ગઈ છે. કારણ કે સતત ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં હમણાં બે દિવસ પહેલાં જ વધારો થયો હતો, ત્યારે શાકભાજીના ભાવ છેલ્લા એક મહિનાથી વધી રહ્યા છે. આ સુરતનો જે ભેસ્તાન વિસ્તાર છે, આપણે અહીં ઊભા છીએ, આ વિસ્તારમાં જે પ્રમાણે શાકભાજી આપ જોઈ રહ્યા છો કે શાકભાજીની જે મંદી છે, અહીં શાકભાજી વેચવા માટે લોકો પોતાની જે દુકાન છે લગાવીને બેઠા છે, પરંતુ તેમની પાસે જે શાકભાજીનો માલ જથ્થો જે કહી શકાય એ ખૂબ જ ઓછો જોવા મળ્યો છે. કારણ કે વરસાદનું આગમન થતાં જે શાકભાજીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, ક્યાંક જીવાતનો ઉપદ્રવ થઈ રહ્યો છે, તો ક્યાંક પાણી ભરાવાના કારણે શાકભાજીનું જે ઉત્પાદન છે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. ત્યારે આ કન્ડિશનમાં જોવા જઈએ તો લોકોને ખૂબ જ મોંઘી શાકભાજી લેવા માટે મજબૂર થઈ રહ્યા છે. કારણ કે સુરતમાં વાત કરીએ તો લોકો એક જ વસ્તુ કહી રહ્યા છે કે આવકનો વધારો નથી થયો, પરંતુ જાવક સામે વધી રહી છે. જે શાકભાજી હજી એક સપ્તાહ પહેલાં 50 રૂપિયા કિલો મળતું હતું, જે શાકભાજી 20 રૂપિયા કિલો મળતું હતું, તે આજે 50 રૂપિયા શેર, એટલે કહી શકાય કે 2-3 ગણો વધારો થયેલો જોવા મળ્યો છે. લોકો શાકભાજી તો ખરીદી રહ્યા છે, પરંતુ તેમનું જે બજેટ છે આ બજેટને મેનેજ કરવામાં તેમણે ખૂબ જ મુશ્કેલી નડી રહી છે. કારણ કે ભાવ સતત વધી રહ્યા છે. કયું શાકભાજી લેવું તે હવે ભાવ જોઈને નક્કી કરવું પડતું હોય છે. અને જો પરિવારમાં 4 થી વધુ લોકો રહેતા હોય તો તેમની પાસે રોજનો 200 રૂપિયાનો ખર્ચો તેમને શાકભાજીનો થતો છે. આપણી સાથે કેટલાક સુરતવાસીઓ છે, એમને પૂછીશું કે તેઓ બજેટ કઈ રીતના મેનેજ કરી રહ્યા છે. કારણ કે ગૃહિણીઓ ઘર ચલાવે છે, પરંતુ ઘરમાં જે આવક લાવનાર વ્યક્તિ છે પુરુષને ઘણો સામનો કરવો પડતો છે. કારણ કે તેમની આવક વધતી નથી. આપ જણાવશો કે શાકભાજીનો ભાવ સતત વધી રહ્યા છે, કઈ રીતે ઘરનું જે મેનેજમેન્ટ છે આવકનું જે મેનેજમેન્ટ છે કરી રહ્યા છો આપ? મેનેજમેન્ટ બહુ અદ્ધરતાલ ચાલી રહેલું છે. કારણ કે સમજ નથી પડતી કે શાકભાજીના જેવા વસ્તુમાં જો ભાવ, ખાવા પીવાની વસ્તુમાં જો ભાવ વધારો થઈ જતો હોય તો પછી આગળ જીવવા માટે બીજી વિકાસ જેવી વસ્તુ માટે આપણે ક્યાં હાથ મારીએ, બરાબર છે? હવે તમે અહીંયા જોશો તો એક બાજુ પર ભાવ જે છે તેના કરતાં એની બાજુમાં બીજી દુકાનવાળા લઈને બેઠેલા છે, જે છાબડીઓ લઈને, તે લોકોનો ભાવ ઓછો છે. એટલે કે લગભગ એક જગ્યાએ સમજો કે 300 રૂપિયા કિલોનો ભાવ છે, તો એ જ વસ્તુ સામે 180 રૂપિયા કિલોનો ભાવ છે. શાકભાજીના ભાવની વાત કરીએ તો રોજનું કેટલું બજેટ આપનું શાકભાજીનું હોય છે? રોજનું ઓછામાં ઓછું 100 રૂપિયાનું તો શાકભાજી લાવવું જ પડે છે, પણ એમાં પણ કંઈ બચતું જ નહીં. 100 રૂપિયામાં પણ અમારે ઓછું મેન્ટેન કરીને ખાવું પડે છે, કારણ કે શાકભાજીની ક્વોન્ટિટી બહુ જ ઓછી આવે છે, બરાબર ને? એવી રીતે જો ચાલે ને અધ્ધરતાલ આવી રીતે કામ તો આપણે નહીં કરી શકીએ. સરકાર કરી શકે છે કે ગમે ત્યારે ગમે તે વસ્તુનો ભાવ વધારો કરી નાખે જનતાની કોઈ બી પરવા કર્યા વગર, અને કોઈ મેન્ટેન કરતું નથી કે ભાઈ આ ભાવ વધારોને કેવી રીતે મેન્ટેન કરીએ. એક બાજુ પર કિસાનોને ઓછામાં ઓછા ભાવે એ લોકોને ટેકાના ભાવ પણ નથી આપી રહ્યા, ને આ બાજુ શાકભાજી વેચવાવાળો ધૂમ પૈસો ભાવ વધારો કરીને લે છે, તો શું માનવું કે આમાં કિસાનો એ લોકોને નડે છે કે પછી વેપારીઓ? ભાવ પર સરકારનો કોઈ જ અંકુશ નથી. આપ બતાવે કે કિસ પ્રકાર સે મેનેજ હો રહા હૈ, ક્યોંકિ દામે લગાતાર બદલી હે, સરકાર કા કોઈ અંકુશ નહીં હૈ. ક્યા કહોગે આપ? સર, મેં તો બોલ રહા હું કે એક સાલ સે જો શાકભાજી કા ભાવ હૈ વો બઢતે જા રહા હૈ. પહેલે હમ લોગો ઘર મેં જો હૈ 40-50 રૂપિયા મેં સબ્જી હો જાતા થા, અભી 100 રૂપિયા ભી કમ પડતા હૈ. અભી 100 રૂપિયા ભી લેકે સબ્જી મંડી મેં જાતે એક થેલા ભી નહીં ભરતા. પહેલે હમ લોગ કા મતલબ 40-50 રૂપિયા મેં કમ સે કમ થેલા ભર કે સબ્જી મિલતા થા, ઓર ઘર કા પૂરા સંપૂર્ણ રૂપ સે ઘર કો હો જાતા થા. લેકિન અભી એસા કુછ નહીં હૈ. અભી તો ભાવ હી બઢ રહા હૈ. પેટ્રોલ કા પકડો, સબ્જી કા પકડો, કોઈ સા ભી પકડો, સબ ભાવ બઢ ગયા હૈ. 10 ગુના એક સમય ભાવ ચઢ રહા હૈ. રાજ્ય સરકાર સે ક્યા કહેના ચાહતે હો આપ? મેં સરકાર સે યહી કહેના ચાહતા હું કે ભાઈ આપ ગરીબ ગરીબ તો કરતે હો, લેકિન ગરીબ કે લિયે કુછ કર નહીં રહે હો. આપ ગરીબ ગરીબ તો કર રહે હો, ઉસકે નામ પે વોટ લે રહે હો, ઉસી કે નામ પે સબ કરતે હો, દિખાવા ભી વોટિંગ કે સમય ભી યહી કરતે હો, મેં ગરીબ કે લિયે કર રહા હું. લેકિન આપ ગરીબ કે લિયે ક્યા કર રહે હો?
गरीब तो वो भी पहले से भी मरता जा रहा है, गरीब गरीब होता जा रहा है और जो बड़े लोग हैं वो बड़े होते जा रहे हैं। तो आप गरीब के नाम पे ये जो ढकोसला कर रहे हैं उसको बंद कर देना चाहिए सरकार से। तो मैं सतत भाव वधारो थयो छे, शाकभाजीना भाव वधता गृहिणीनो बजेट खोरवाई रह्यो छे अने पुरुष जे छे ए आवक रड़ीने પોતાની જે જોબ છે કે જે વ્યવસાય કરતા હોય છે પરંતુ આવક વધી નથી રહી। આપ જણાવશો કે શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે, શું ખાવું, કયું શાકભાજીની ખરીદી કરવી સમજ નથી પડતી, કઈ રીતના મેનેજ કરશો આપ? મને તો એવું લાગે છે આ શાકભાજી ને ખવાનું, તુવર દાળ લઈ લેવાનું, આ તુવર દાળ 1 કિલો લઈ લેવાનું તો ચાલે કરે। હવે શાક સબ્જીમાં તમે વસ્તુ કોઈ પણ માર્કેટમાં જાઓ, આજે જો કિસાન વર્ગ છે ને એને કિંમત નહીં મળે, માર્કેટમાં જો દલાલ જ બેઠેલો છે એને વધારે કમાય છે કિસાન। ચોક્કસ જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે ભાવ પર સરકારનો કોઈ જ અંકુશ નથી, સતત ભાવ વધી રહ્યા છે, જોકે ઉત્પાદન ઘટી રહ્યું છે એની સામે ભાવ વધી રહ્યા છે એવું કારણ આપવામાં આવી રહ્યું છે। પરંતુ જો ખેડૂત જે વસ્તુ એપીએમસી માર્કેટમાં 20 રૂપિયા કિલો વેચીને જતો હોય છે એ જ વસ્તુ છૂટક બજારમાં 60 થી 70 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, કહી શકાય કે કોઈ જ અંકુશ સરકારનો કે કોઈ જ અંકુશ એપીએમસીનો નથી, જેના કારણે આજે સામાન્ય જે પ્રજા છે આ પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ સંજય જોડાયેલા રહેજો। વિશાલ, આપની પાસે આવવા માંગીએ છીએ। વિશાલ, જે રીતે વાત કરવામાં આવે ભાવમાં એટલો બધો ભડકો થઈ ગયો છે કે હવે ગૃહિણીઓ પણ શાકભાજી લેતા ખચકાતા હોય છે, જ્યારે જે છૂટક વેપારીઓ હશે તેમને પણ હવે મંદીનો સામનો કરવો પડશે। વિશાલ, ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં ભાવ વધારો થયો છે તેના કારણે આ તમામનો ભાવ વધારો છે તે લોકો જનતાને પરેશાન કરી રહ્યો છે। અને મહત્ત્વની વાત છે કે જે રીતે હમણાં જ આપણા પ્રેક્ષકે જણાવ્યું કે જે રજૂઆત કરી કે ખરેખર એપીએમસીનો અને સરકારનો અંકુશ હોવો જોઈએ, કે જે રીતે અત્યારે હાલમાં જે ભાવ વધારો થાય છે તેની પર સરકારે સીધો અંકુશ મૂકવો જોઈએ અને એક નિયત કરેલા ભાવથી વધારે ભાવ જો કોઈપણ વ્યક્તિ લે તો તેની સામે દંડની જોગવાઈ અથવા તો કોઈ કાર્યવાહી કરવી જોઈએ। કારણ કે જે રીતે સતત ભાવ વધારો થયો છે દરેક અલગ અલગ જગ્યાએ મનસ્વી રીતે જે ભાવ લેવામાં આવે છે તેની કારણે આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક તેની સીધી અસર જનતા પર વર્તાઈ રહી છે, જનતા પરેશાન થઈ રહી છે। આજે એક ગરીબ છે તેના માટે લીલોતરી એટલે કે લીલી શાકભાજી ખાવી એક સપના સમાન બની ગયું છે અને એટલા માટે અત્યારે હાલમાં જે સમગ્ર જે અત્યારે માહોલ છે તે ક્યાંક ને ક્યાંક બદલાઈ રહ્યો છે, સરકાર પ્રત્યે લોકોને ક્યાંક ને ક્યાંક ધૃણા થઈ રહી છે કારણ કે શાકભાજીના વધતા ભાવ લોકોને પરેશાન કરી રહ્યા છે। કેટલાક ગૃહિણીઓએ જે ખરીદી કરવા છે તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીએ કે તેમનું શું કહેવું છે। આંટી, જે રીતે આપ ખરીદી કરવા આવ્યા છો, શાકભાજીના ભાવમાં જે વધારો સતત થઈ રહ્યો છે, શું કહેશો આપ? કેટલું મોંઘું પડી રહ્યું છે અને એના કારણે આપ કોને જવાબદાર ઠેરવો છો? જવાબદાર તો સરકાર જ છે ને, હવે આટલો બધો ભાવ વધી ગયો, હવે આપણે મેનેજમેન્ટમાં જેટલું છે એટલા કરતા ભાવ વધી ગયો તો હવે કેમનું કામ કરવું? અમારે ખરીદીમાં દર વર્ષની પહેલા જે ખરીદી કરતા હતા અત્યારે શાકભાજી કરતા કેટલી ફરક પડે? ખાસો 50% ઉપર વધારો થઈ ગયો છે દરેક બાબતમાં, આ શાકમાં નહીં, દરેક બાબતમાં તમે કંઈ બી લેવા જાઓ ને તો દરેક બાબતમાં તમે જુઓ કે ભાવ વધી જ ગયા છે, સરકાર કશું કરતી નહીં અને બસ આ બસ જે ગરીબ છે એને રોડ ઉપર એકદમ ભિખારી બનાવી દીધા છે અને મધ્યમ છે ગરીબ થઈ ગયા છે અને માલદાર હોય એ પૈસાવાળા એને વધારે પૈસાવાળા કર્યા કરે છે, માણસ એટલું બધું પીસાય છે પણ હવે તો શું થાય, આપણે તો મોદી જોઈતા હોય તો મોદી જ જોઈએ। જોયું આપણે કે ક્યાંક ને ક્યાંક જનતા છે તે તમામ મોંઘવારી અને શાકભાજીના વધતા ભાવ પાછળ પીસાઈ રહી છે, પરેશાન થઈ રહી છે અને લીલોતરી આજે લોકોને ક્યાંક ને ક્યાંક ભડકે બાળી રહી છે અને તેની તમામ પાછળ જનતા ક્યાંક ને ક્યાંક સરકારને જવાબદાર ઠેરવી રહી છે। જી બકો વિશ્વાસ, સંજય, સમગ્ર માહિતી બદલને જોડાવા બદલ આભાર આપનો। તો જે રીતે અચાનક જ એકાએક ભાવ વધારો નોંધાઈ ગયો છે, ઉનાળા બાદ સતત શાકભાજીના ભાવમાં વધારો ઝીંકાયો છે, ભાવ વધતા જ ગૃહિણીઓના બજેટ ઉપર વ્યાપક અસર થવા પામી છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। સામાન્ય વસ્તુ અને રોજિંદી વપરાશ એવી કોથમીરના ભાવ 50 થી વધીને 400 થઈ ગયા છે, આદુના ભાવ જે દરેક બીમારીમાં કામ કરતા હોય છે 45 થી વધીને 200 ની ઉપર પહોંચી ગયા છે અને દેશી મરચા પણ 20 થી માંડીને 95 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે।